અને હવે વાત કરીએ આજના સૌથી મોટા આંચકાજનક સમાચારની, એટલે કે ભારતના ચેમ્પિયન સાથે થયેલા ખેલ. કુસ્તીમાં ભારત નવા કીર્તિમાન રચવાનું હતું, પરંતુ અફસોસ આ સપનું અધૂરું રહી ગયું. ફાઇનલમાં પહોંચેલ ભારતની આન બાન અને શાન સમાન ખેલાડી વિનેશ ફોગાટનું 100 ગ્રામ વજન વધુ આવ્યું અને તેઓ ડિસ્ક્વોલિફાય થયા. આ સમાચાર આવતાની સાથે જ આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. આ ઝટકો ક્યારેય ન ભૂલી શકાય તેટલો મોટો ઝટકો છે. આખો દેશ કુસ્તીમાં મેડલની રાહ જોઈ રહ્યો હતો. જે પ્રકારે વિનેશ ફોગાટ આખી ટુર્નામેન્ટમાં રમ્યા, તેનાથી ભારતની અપેક્ષા વધી ગઈ હતી. ભારત સુનિશ્ચિત હતું કે ગોલ્ડ કે સિલ્વર બેમાંથી એક મેડલ વિનેશ ફોગાટ હવે નક્કી લાવવાના છે. પરંતુ આ સપનું સપનું જ રહી ગયું. જી હા, સવારે એવા સમાચાર આવ્યા કે જેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. ખેલ જગતના સૌથી દુર્ભાગ્યપૂર્ણ સમાચાર પેરિસથી આવ્યા. ચેમ્પિયન સાથે ખેલ, ભારતે ગોલ્ડ ગુમાવ્યો, વધુ વજને વિનેશને હરાવ્યા. જી હા, આ સમાચાર ભારતના દરેક નાગરિક માટે અત્યંત આઘાતજનક હતા. 50 કિલો કુશ્તીની ફાઇનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ નીકળ્યું અને દેશના મેડલ મેળવવાના સપના ચકના ચૂર થઈ ગયા. સૌથી મોટો ઝટકો એટલા માટે હતો કારણ કે વજન 50 કિલો કરતા માત્ર 100 ગ્રામ વધુ હતું. બુધવારે રાત્રે લગભગ 10 વાગે વિનેશની ગોલ્ડ મેડલ માટે અમેરિકન રેસલર સારા એન હિલ્ડરબ્રાન્ડ સાથે ફાઇનલ મેચ રમાવાની હતી અને હવે નિયમ અનુસાર વિનેશ સિલ્વર મેડલ માટે પણ લાયક નહીં હોય. એટલે કે ભારતને કુસ્તીમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ એક પણ મેડલ નહીં મળે. આ તરફ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સંજય સિંહે કહ્યું હતું કે WFI આખાય મામલે વિરોધ પ્રદર્શન કરશે, કાયદાકીય પ્રોસેસ થકી લડવામાં આવશે. ये हमारे हिंदुस्तान का दुर्भाग्य है कि इतनी बढ़िया कुश्ती लड़के वो फाइनल में पहुंची और उसके बाद उनका वजन मात्र 100 ग्राम वजन उनका ज़्यादा हो गया, जिसकी वजह से उनको डिस्क्वालीफाई कर दिया गया. WFI अभी अपना लीगल वो देख रहा है और पीटी उषा मैडम अभी विलेज में पहुँच गई हैं. हम लोग आपस में बात करके कि IOC को कैसे क्या किया जाए, UWW को क्या प्रोटेस्ट किया जाए, इस पर हम लोग का लीगली विचार चल रहा है, उसको करके हम लोग प्रोटेस्ट करेंगे उसको. बिल्कुल सर, यहाँ पर आपने जैसे बताया आप लीगल एक्शन लेंगे और लीगल प्रोसीजर फॉलो करेंगे, क्या करना है, लेकिन क्या इन सब के लिए हमारे पास पूरा वक्त है, क्योंकि आज ही शाम को मैच है, सब जानते हैं. वक्त तो कम है थोड़ा, लेकिन उसके लिए हम लोग करेंगे, करना भी है, बिना किए तो मानेंगे नहीं, उसको करना जरूरी है. આ તરફ વિનેશના કાકા અને દ્રોણાચાર્ય એવોર્ડી મહાવીરસિંહ ફોગાટે પણ પોતાનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે આખી ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. દેશ મેડલની આશા રાખીને બેઠો હતો. देखिए कहने के कल कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊँ मैं भाई. तो जो सारा देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी और हमें खुशी थी आज, और खुशी का दिन था जो सुबह उठते हैं, जो भैया तैयारी ऐसे ऐसे तैयारी कर रखी थी, और ये समाचार जो है मेरे पास सुबह आया जो 9-10 बजे, तो मैं बस कुछ मेरा कहने बोलया नहीं था मेरे ना सर, किसी बात नहीं, सिर्फ बजरंग का टेलीफोन आया था, पापा ऐसी ऐसी बात हो गई. વિનેશના પિતાએ પણ આખાય મામલે માંગ કરી કે જો ગોલ્ડ માટે ક્વોલિફાય નથી કર્યું તો ફાઇનલના દાવેદાર તો વિનેશ હતા જ, તો પછી તેમને સિલ્વર મેડલ તો મળવો જ જોઈએ. बहुत दुख की बात है जी, पूरे देश के लिए दुख की बात है और हमारे हल्के के लिए, इलाके के लिए, हरियाणा के लिए तो बहुत बड़ी दुख की बात है जी. देखो फाइनल मैच था, गोल्ड मेडल पक्का था देश का,
और अब ये सिल्वर मेडल तो, और जो तीन भाई बाइट किए हैं इनको तो पक्का ही मिलना चाहिए, सिल्वर मेडल तो पक्का देना चाहिए सरकार ने, कोशिश करनी चाहिए। क्या सरकार से मांग करते हैं कि उनको? हाँ, सरकार से मांग करते हैं जी, हम पुरजोर कोशिश करेंगे कि इनको सिल्वर मेडल तो जरूर मिलना चाहिए जी, क्योंकि तीन बाइटों में वजन तो हुआ है, पहले डिस्क्वालीफाइड कर देते अगर वजन कम फालतू होता तो, 100 ग्राम वजन अब फालतू बताया जी। અહીં આખા દેશમાં અફસોસ છે, પરંતુ જ્યારે આ ઘટના વિનેશ સાથે ઘટી ત્યારે તેઓ પણ બેહોશ થઈ ગયા અને તેઓને તાત્કાલિક પેરિસની હોસ્પિટલમાં લઈ જવાયા હતા। જો કે ઘટના આંચકારૂપ ચોક્કસ છે, પરંતુ સાથે સાથે અનેક સવાલો પણ ઊભા કરે છે। સવાલ એ છે કે આખરે વજન કઈ રીતે વધ્યું? સેમિફાઇનલમાં વજન બરાબર હતું, તો પછી ફાઇનલ પહેલા ક્યાં થઈ ભૂલ? ન્યુટ્રિશન અને કોચ શું કરી રહ્યા હતા? શું વિનેશની જવાબદારી સ્ટાફની નહોતી? આવી ભૂલ થાય જ કેમ? આ સવાલ હાલ દેશનો દરેક નાગરિક પૂછી રહ્યો છે, કારણ કે દરેકની ભાવના આ મેડલ સાથે જોડાયેલી હતી। આ કોઈ સામાન્ય મેડલ નહીં, પરંતુ પહેલીવાર ભારતની મહિલા કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચી હતી અને મેડલ ચોક્કસ હતો। ત્યારે આ પ્રકારની ભૂલ થવી એ ભારત માટે ક્યારેય ન ભૂલી શકાય તેટલો મોટો ઝટકો છે। ब्यूरो रिपोर्ट, TV9।